નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટરનું નામ છે ખંડ પરિચય, આફ્રિકા અને એશિયા. હવે આ ચેપ્ટરની અંદર આપણે જે વિશ્વના જે 7 ખંડ છે એની અંદરથી 2 ખંડ એટલે કે આફ્રિકા અને એશિયા, આ 2 ખંડ વિશેની જે માહિતી છે એ આપણે મેળવવાની છે. બરાબર કે આફ્રિકા ખંડ છે અને એશિયા ખંડ છે, તો બેની વિશેષતા શું છે, આ ખંડની અંદર કઈ કઈ નદીઓ વહે છે, ત્યાર પછી તો કે કયા પ્રકારના ઉદ્યોગ ધંધા, ત્યાર પછી ખેતી, બરાબર કેવા પાકો થાય છે, એટલે આ બધી માહિતી છે એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની રહેશે. ચેપ્ટરની શરૂઆત કરીએ. અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થયું હતું. અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ, ભૂગોળ તથા સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થળોના ચિત્રો અને માહિતી લોકોને પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા અપાય છે. રાજુ પણ મમ્મી પપ્પા સાથે જોવા ગયેલો. ત્યાં અમે આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણ્યું, તો એના વિશે કહું. હવે અહીંયા એક માહિતી એવી છે કે અમદાવાદ શહેર છે એની અંદર વિશ્વ પ્રવાસ એટલે કે આખા વિશ્વની જે કોઈ પણ સંસ્કૃતિ છે, એનો ઇતિહાસ છે, એનો ભૂગોળ છે, બરાબર આ બધી બાબતો દર્શાવતું એક મેળાનું આયોજન થયું હતું. અને એની અંદર તો કે ચિત્રો દ્વારા માહિતી છે એ લોકોને પ્રચાર અને પ્રસાર, એટલે ચિત્રો દ્વારા માહિતી લોકોને આપવામાં આવે છે, માહિતી છે એનો ફેલાવો કરે છે. અને રાજુ છે એ પણ એના મમ્મી પપ્પા સાથે આ મેળાની અંદર ગયેલો હતો. હવે એની અંદર આફ્રિકા વિભાગ જે છે, બરાબર એની અંદર એને અવનવું કે ઘણું બધું જાણ્યું, તો આપણે આફ્રિકા ખંડ છે એના વિશેની હવે માહિતી મેળવીએ. વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ, બરાબર આફ્રિકા ખંડ છે એની વિશેષતા શું છે, તો કે આખા વિશ્વનો જે બીજા નંબરનો મોટામાં મોટો ખંડ, તો કયો ખંડ, તો કે આફ્રિકા ખંડ. આફ્રિકા ખંડની લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે, બરાબર આફ્રિકા ખંડ છે એની લંબાઈ અને પહોળાઈ બે કેવી છે, તો કે સરખી છે. 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરના ભાગમાં આવેલો છે, બરાબર 2/3 ભાગ એટલે જમીન વિસ્તાર છે એ વિષુવવૃત્તથી ઉત્તરમાં એટલે ઉત્તર દિશાની અંદર આવેલો છે, એટલે કે મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. બરાબર જે આફ્રિકા ખંડ છે એના મોટા ભાગનો જે પ્રદેશ, મોટા ભાગનો વિસ્તાર છે એ કયા કટિબંધની અંદર આવેલો છે, તો કે ઉષ્ણ કટિબંધ. બરાબર 3 કટિબંધ છે, ઉષ્ણ કટિબંધ, ત્યાર પછી શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. બરાબર એટલે આફ્રિકા ખંડનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ ઉષ્ણ કટિબંધની અંદર આવેલો છે. 18મી સદીના અંત સુધી આફ્રિકા ખંડ દુનિયાના લોકો માટે અજાણ હતો, તેથી તેને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. બરાબર 18મી સદીના અંત સુધીમાં આફ્રિકા ખંડ છે એના વિશેની માહિતી, તો કે વિશ્વના લોકોને કોઈ પણ જાતની માહિતી હતી નહીં, એટલે 18મી સદીના અંત ભાગ સુધી તો કે આફ્રિકા ખંડ જે છે એ દુનિયાના લોકો માટે અજાણ હતો. બરાબર એ માટે એને અંધારિયા ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કયા ખંડને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે, તો કયો ખંડ આવશે, આફ્રિકા ખંડ. વાનરમાંથી માનવની યાત્રાની ખૂટતી કડીરૂપ અવશેષો નાઇલ નદીના તટ પરથી મળી આવ્યા છે. બરાબર વાનરમાંથી માનવની યાત્રા એટલે માનવ છે, માનવ એટલે લોકો, તો માણસ છે એની ઉત્પત્તિ શેમાંથી થઈ છે, તો કે વાનરમાંથી. એટલે વાનરમાંથી જે માનવની ઉત્પત્તિ થઈ એની જે યાત્રા એટલે કે ત્યાં સુધીની જે સફર છે એની ખૂટતી કડીરૂપ અવશેષો એટલે એને જોડતા જે કોઈ પણ અવશેષો છે એ નાઇલ નદીના તટ એટલે કિનારો, નાઇલ નદીના કિનારા પરથી મળી આવ્યા હતા. હવે જો ત્યાં બોક્સમાં માહિતી આપેલી છે કે બાર્થોલોમ્યુ ડાયસે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી. બરાબર પ્રશ્ન પૂછે કે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર કોણે શોધી, તો બાર્થોલોમ્યુ ડાયસે ઈસવીસન 1493માં. આ શોધનો ઉપયોગ વાસ્કો દા ગામાએ ઈસવીસન 1498માં ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે કર્યો હતો. બરાબર આ જે કેપ ઓફ ગુડ હોપની જે ભૂશીર છે એનો ઉપયોગ વાસ્કો દા ગામાએ 1498માં ભારત આવવા માટેનો જ્યારે જળમાર્ગ શોધ્યો હતો ત્યારે એનો ઉપયોગ કર્યો હતો. બરાબર છે. આફ્રિકા ખંડનો મોટો ભાગ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. આફ્રિકા ખંડ છે એનો મોટો ભાગ એટલે વધારે પડતો ભાગ, તો કે પૂર્વ ગોળાર્ધની અંદર એટલે જે ઉત્તર ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ, બરાબર
દક્ષિણ અને પશ્ચિમ. તો આ જે ચાર ગોળાર્ધ છે કે પૂર્વ ગોળાર્ધ, પશ્ચિમ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, તો એમાં આફ્રિકા ખંડનો મોટો ભાગ છે એ પૂર્વ ગોળાર્ધની અંદર આવેલો છે. તેનો વિસ્તાર વિશ્વના કુલ જમીન વિસ્તારના 20% જેટલો થાય છે. બરાબર, એનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? તો કે વિશ્વનો કુલ જે જમીન વિસ્તાર છે એનો 20% વિસ્તાર છે. 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો એ ખંડને મળ્યો છે. આફ્રિકા ખંડની અંદર દરિયા કિનારો કેટલો છે? તો કે 30,000 કિલોમીટર જેટલો. બરાબર, એટલે 30,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે એ આ ખંડને મળેલો છે. આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠીય ભાગોની વિશેષતાઓ. બરાબર, હવે જો આફ્રિકા ખંડની વિશેષતા, તો એની અંદર એક કિલીમાંજારો પર્વત છે એ આવેલો છે, અને બીજું જે સહારાનું રણ છે એ પણ આફ્રિકા ખંડની અંદર આવેલું છે. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટે ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. બરાબર, આફ્રિકા ખંડ છે એનું ભૂપૃષ્ઠ મોટા ભાગે શેનું બનેલું છે? તો કે ઉચ્ચ પ્રદેશ, એટલે એની જમીન ઉપર વધારે પડતા ઉચ્ચ પ્રદેશો જોવા મળે છે, જેમાં આફ્રિકાના વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે. બરાબર, હવે આફ્રિકા ખંડનો જે વાયવ્ય ભાગ છે ત્યાં તો કે એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, અને એમાં સૌથી ઊંચો પર્વત કયો છે? તો કે એટલાસ, જેની ઊંચાઈ 3,965 મીટર છે. બરાબર, એટલાસ પર્વતની ઊંચાઈ કેટલી છે? તો કે 3,965 મીટર. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો છે, જેની ઊંચાઈ 5,895 મીટર છે. બરાબર, હવે પૂર્વ આફ્રિકાની વાત કરીએ, આફ્રિકાની જે પૂર્વ દિશા છે ત્યાં તો કે જે ગિરિમાળાઓમાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કયો પર્વત? તો કે કિલીમાંજારો આવેલો છે, અને એની ઊંચાઈ તો કે 5,895 મીટર છે. આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા રહે છે. બરાબર, કિલીમાંજારો પર્વત છે એ વિષુવવૃત્તથી નજીક આવેલો છે, છતાં પણ તો કે વધુ ઊંચાઈ ધરાવે છે, એના લીધે તો કે એના જે શિખરો છે એનો જે ઉપરનો ટોચનો જે ભાગ છે એ હંમેશા બરફથી છવાયેલો એટલે કે ઢંકાયેલો રહે છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચ પ્રદેશો આવેલા છે. બરાબર, આ પર્વત સિવાય તો કે દક્ષિણમાં તો કે સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા જે ઊંચ પ્રદેશો છે આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઊંચ પ્રદેશ 3,050 મીટરની ઊંચાઈ ધરાવે છે. બરાબર, આફ્રિકા ખંડની અંદર કયો ઊંચ પ્રદેશ આવેલો છે? તો કે ઇથોપિયાનો ઊંચ પ્રદેશ, એની ઊંચાઈ કેટલી છે? તો કે 3,050 મીટરની ઊંચાઈ છે ધરાવે છે. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે. બરાબર, હવે આફ્રિકા ખંડ છે એની ઉત્તર દિશામાં એટલે ઉત્તર ભાગની અંદર તો કે સહારાનો વિશાળ એટલે મોટો રણ પ્રદેશ આવેલો છે, જે 90,65,000 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. બરાબર, કેટલો વિસ્તાર ધરાવે છે? તો કે 90,65,000 ચોરસ કિલોમીટર. આ વિસ્તાર ખડકાળ ઊંચ પ્રદેશોથી સભર છે. બરાબર, એ વિસ્તાર એટલે એ ભાગ છે ખડકાળ, એટલે ખડકોથી, ખડક એટલે પથ્થર. બરાબર, તો ખડકાળ ઊંચ પ્રદેશોથી સભર એટલે કે ભરેલો છે. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે લગભગ 128 કિલોમીટર લાંબી ફાટખીણની રચના થઈ છે, અને આ ફાટખીણ વિશ્વની સૌથી લાંબી ફાટખીણ છે. બરાબર, પૂર્વ આફ્રિકા છે અહીંયા પૃથ્વીની આંતરિક એટલે પૃથ્વીની અંદર જે હલનચલન છે, હિલચાલ થાય છે, એના લીધે લગભગ 128 કિલોમીટર લાંબી જે ફાટખીણ છે એની રચના થઈ છે, અને આ ફાટખીણ છે વિશ્વની સૌથી લાંબામાં લાંબી ફાટખીણ છે. તેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા સરોવરની રચના થઈ છે. આ ફાટખીણ છે એની અંદર પાણી ભરાણો છે, અને પાણી ભરાવાને કારણે તો કે વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા નામના જે સરોવર છે એની રચના થઈ છે. હવે આપણે વાત કરીએ આફ્રિકા ખંડની નદી અને સરોવર. બરાબર, આફ્રિકા ખંડની અંદર કઈ કઈ નદીઓ વહે છે અને ક્યાં ક્યાં સરોવરો છે? આફ્રિકામાં મોટાભાગની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી અને સમુદ્રને મળે છે, અને ઘણી બધી નદીઓ અંતસ્થ પણ છે. બરાબર, આફ્રિકા ખંડની મોટાભાગની નદીઓ છે તો કે મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી અને કોને મળે છે? સમુદ્રને. આપણે જાણીએ છીએ કે દરેક નદી છે છેલ્લે સમુદ્રને મળે છે, અને ઘણી બધી નદીઓ છે એ અંતસ્થ છે. અંતસ્થ એટલે તો કે જે જમીનની અંદર જ સમાઈ જતી હોય, બરાબર, એને અંતસ્થ નદી કહેવાય.
ખડકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી, પરંતુ જળધોધને લીધે જળ વિદ્યુત ઉપયોગી છે. ત્યાં ખડકાળ એટલે પર્વતીય પથ્થરવાળો જે પ્રદેશ છે એના લીધે તો કે જે જળમાર્ગ બરાબર, જે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માટે આપણે જે બોટ છે, સ્ટીમર છે, જહાજ છે એનો ઉપયોગ કરીએ છીએ, તો જે ખડકાળ પ્રદેશ છે એના લીધે જળમાર્ગ માટે ઉપયોગી નથી, પણ જળધોધને કારણે ઉપરથી જે પાણીનો પ્રવાહ પડે છે એના લીધે જળધોધની રચના થાય છે, તો જળધોધને લીધે એની અંદરથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આફ્રિકાની મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇઝીર અને ઝામ્બેઝી છે. નીચે અંડરલાઇન કરજો, આફ્રિકાની મુખ્ય નદીઓ કઈ છે તો કે નાઇલ, કોંગો, નાઇઝર અને ઝામ્બેઝી. સરોવરોમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ, ચાડ વગેરે છે. બરાબર, મુખ્ય સરોવરો ક્યાં ક્યાં છે તો કે ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ અને ચાડ. નાઇલ નદી, નાઇલ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે. જો પ્રશ્ન પૂછે કે દુનિયાની સૌથી લાંબી નદી કઈ તો નાઇલ આવશે, પણ દુનિયાની સૌથી મોટી નદી કે તો એમેઝોન આવશે. બરાબર છે, એટલે નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે. તેની લંબાઈ 6436 કિલોમીટર છે. બરાબર, નાઇલ નદીની લંબાઈ કેટલી છે તો કે 6436 કિલોમીટર. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે. નાઇલ નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? તો ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાં વહી અને ભૂમધ્ય સમુદ્ર છે તેને મળે છે. બરાબર, જો નીચે વિક્ટોરિયા સરોવર અને નાઇલ નદી આ બેના ચિત્ર છે ત્યાં આપેલા છે. આગળ વાત કરીએ આબોહવા અને વનસ્પતિ. આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતા છે, તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. આ ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે. બરાબર, હવે આફ્રિકા ખંડની અંદર આબોહવા અને વરસાદની અંદર તો કે વિવિધતા જોવા મળે છે, અને તેના કારણે તો કે વનસ્પતિ જીવનની અંદર પણ વિવિધતા જોવા મળે છે. અને આફ્રિકા ખંડની અંદર મુખ્યત્વે તો કે વિષુવવૃત્તીય જંગલો આવેલા છે. અહીં અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા હોવાથી મહોગની, અબનુસ, લોવુડ, રોઝવુડ, આયર્નવુડ ઉપરાંત રબર, શિકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે. બરાબર છે, ત્યાં આબોહવા છે એ અતિશય ગરમ, એટલે વધારે પડતી ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ આબોહવા છે. તેના લીધે તો કે ત્યાં ક્યાં ક્યાં વૃક્ષો થાય છે તો કે મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયર્નવુડ, રબર, સિકોના તથા વાંસના વૃક્ષો જોવા મળે છે. ત્યાંથી આગળ ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવારના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. બરાબર, ઉત્તરનો ભાગ છે ત્યાં વરસાદ ઓછા પ્રમાણમાં થાય છે, પરિણામે ત્યાં તો કે સવારના પ્રકારના જે ઘાસના મેદાનો છે એ જોવા મળે છે. તો સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે. બરાબર, સહારાનું જે રણ પ્રદેશ છે ત્યાં તો કે છૂટી છવાય એટલે થોડી થોડી જગ્યાના અંતરે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, જેની અંદર થોર, બાવળ, બોરડી અને ખજૂરી જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. બરાબર, ભૂમધ્ય સમુદ્ર કિનારો છે ત્યાં તો કે શિયાળાની અંદર પણ વરસાદનો અનુભવ એટલે કે વરસાદ આવે છે. અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ, પીચ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, આફ્રિકા ખંડ છે એની અંદર તો કે જે ખાટા મીઠા રસવાળા ફળો છે એની ખેતી થાય છે, તો એવા કયા ફળો છે તો કે નારંગી, લીંબુ, પીચ અને દ્રાક્ષ, આ બધા ફળો જે છે એ આફ્રિકા ખંડની અંદર થાય છે. હવે આફ્રિકા ખંડની વનસ્પતિ જો ત્યાં નીચે આપેલી છે કે વિષુવવૃત્તીય ગીચ જંગલોની વનસ્પતિ, એટલે વૃક્ષો છે એ બાજુબાજુમાં થતા હોય, ત્યાર પછી મહોગની અને એના પછી છે કે કાંટાળી વનસ્પતિ. બરાબર, કે છે આફ્રિકા ખંડની અંદર જે કાંટાળી વનસ્પતિ થાય છે. આગળ વાત કરીએ કે આફ્રિકા ખંડના પ્રાણીઓ, બરાબર આફ્રિકા ખંડ છે એની અંદર ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે, તો ઊંટ, હિપોપોટેમસ, સિંહ અને સાબર. બરાબર, આ પ્રાણીઓ છે એ આફ્રિકા ખંડની અંદર જોવા મળે છે. આગળ વાત કરીએ કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો. બરાબર છે, આફ્રિકા ખંડની અંદર કઈ ખેતી થાય છે, કઈ ખનિજ સંપત્તિ મળે છે અને ત્યાં કઈ જાતિના લોકો છે વસવાટ કરે છે.
આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે, બરાબર? આફ્રિકા ખંડ છે એની અંદર 70% ખેતી થાય છે. સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે, બરાબર? સામાન્ય જે કોઈ પણ ખેતી લાયક પાકો છે એ થાય છે. અને એ ઉપરાંત તો કે ચા, કોફી, કોકો, રબર અને તમાકુ જેવા પાકો લેવાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી અને ઝાન્ઝીબારમાં ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે, બરાબર? પૂર્વ આફ્રિકાનો જે માલાગાસી અને ઝાન્ઝીબાર ટાપુઓ છે ત્યાં લવિંગ, કોફી અને ડાંગર વગેરે પાકો થાય છે. ઝાન્ઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ક્યાં ટાપુને લવિંગનો ટાપુ કહેવામાં આવે છે, તો કે ઝાન્ઝીબાર, બરાબર? આફ્રિકાનું જે ઝાન્ઝીબાર વિસ્તાર છે, જે ઝાન્ઝીબાર ટાપુ છે, ત્યાં વધારે પડતા જે લવિંગ છે એ થાય છે, એટલા માટે તેને લવિંગનો ટાપુ કહેવાય છે. આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેગેનીઝ જેવા ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે, બરાબર? કે આફ્રિકા ખંડ છે ત્યાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેગેનીઝ, બરાબર, આ બધી ખનિજો મળે છે. અને દક્ષિણ આફ્રિકાનું જે જોહાનિસબર્ગ અને ટ્રાન્સવાલ છે ત્યાં તો કે ખનિજ તેલ મળે છે, અને ઇજિપ્ત અને લિબિયામાંથી, બરાબર, જે આ ખનિજ તેલ છે એ મળી આવે છે. એટલે દક્ષિણ આફ્રિકાનું જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલ, ઇજિપ્ત અને લિબિયા આ જે વિસ્તાર છે ત્યાંથી તો કે જે ખનિજ તેલ છે મળી આવે છે. આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગમી તથા કલહારીના રણમાં બુશમેન, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસવાટ કરે છે, બરાબર? આફ્રિકાના જે જંગલો છે એની અંદર ઝેર અને કોંગો નદી કિનારે તો કે પિગમી જાતિના લોકો છે વસવાટ કરે છે, બરાબર? આફ્રિકાના જંગલીય વિસ્તારમાં જે ઝેર અને કોંગો જે નદી કિનારો છે ત્યાં પિગમી જાતિના લોકો વસવાટ કરે છે. કલહરીનું રણ છે ત્યાં બુશમેન જાતિના લોકો વસવાટ કરે છે. સુદાન પ્રદેશની અંદર તો કે સુદાનીઝ લોકો વસવાટ કરે છે. કેન્યામાં તો કે બાન્ટુ લોકો વસવાટ કરે છે. અને ઇજિપ્તમાં તો કે ફેલ્લા જાતિના લોકો વસવાટ કરે છે, બરાબર છે? એટલે આ જે છે એ તો કે આફ્રિકા ખંડની અંદર કઈ કઈ જાતિના જે લોકો છે એ વસવાટ કરે છે. હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાના છે, બરાબર? પ્રશ્ન પહેલો, કયા ખંડને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ત્યાર પછી આફ્રિકા ખંડની વિશેષતાઓ જણાવો. ત્યાર પછી સહારાનું રણ ક્યાં આવેલું છે? ત્યાર પછી કિલીમાંજારો પર્વત ક્યાં આવેલો છે? કિલીમાંજારો પર્વતની ઊંચાઈ કેટલી છે, બરાબર? ત્યાર પછી ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ કેટલી ઊંચાઈ ધરાવે છે? ત્યાર પછી આફ્રિકા ખંડની અંદર કઈ કઈ નદીઓને ક્યાં ક્યાં સરોવરો જોવા મળે છે? પછી દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે અને તેની લંબાઈ કેટલી છે, બરાબર છે? ત્યાર પછી આફ્રિકા ખંડની અંદર કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે? આફ્રિકા ખંડની આબોહવા કેવી છે? ત્યાર પછી આફ્રિકા ખંડની અંદર કયા ફળોની ખેતી થાય છે, બરાબર? એના પછી આફ્રિકા ખંડની અંદર કયા પ્રાણીઓ જોવા મળે છે? એના પછીનો પ્રશ્ન, આફ્રિકા ખંડની અંદર કયા કયા પાકોની ખેતી થાય છે? ત્યાર પછી આફ્રિકા ખંડની અંદર કઈ જાતિના લોકો વસવાટ કરે છે? તો આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. આજે આપણે અહીંયા સુધી જોઈએ. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.